ભારતીય સેનાના જવાનો પ્રત્યે સૌ કોઈને માન હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર ભરતભાઈ જોશી પણ ભારતીય સેનામાં જમ્મુ કાશ્મીર, ગોવા, શિલોંગ જેવા સ્થળો પર ફરજ બજાવ્યા બાદ સેવાનિવૃત્ત થયા છે. 5 પરગણા અધિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના ભરતભાઈ જોશી સેવાનિવૃત્ત થયા બાદ આજે માદરે વતન પરત ફર્યા છે. ત્યારે આજે વહેલી સવારના તેમના સ્વાગત માટે પૂર્વ ડીવાય એસપી અને સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય બનાસકાંઠા પ્રમુખ રાજેન્દ્ર બી યાજ્ઞિક દ્વારા ડીસાના રામ મંદિર સર્કલ નજીક તેમનું શાલ ઉઠાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિલ્પાબેન ત્રિવેદી દ્વારા કુમકુમ તિલક લગાવીને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ભરતભાઈ જોશી આપણા ઔદિત્ય એટલે આપણા બ્રહ્મ સમાજના વડીલ, બ્રહ્મ સમાજના અગ્રેસર એવા અને આપણા ભરતભાઈ જોશી અત્યારે શિલોંગ મેઘાલયની બોર્ડર ઉપરથી ભારત માતાની રક્ષા કાજે જે સેવા આપતા હતા એ સેવા આપી અને સેવામાંથી આજે નિવૃત્ત થતાં માદરે વતન પધારતા આપણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા જિલ્લા અને ડીસાના પ્રાંતના સમગ્ર બ્રહ્મ સમાજના અગ્રગણ્ય ભેગા થઈ અને એમનું આદરે સ્વાગત કરીએ છીએ. સહર્ષ એમને સ્વીકારી અને એમને ફરીથી પાછા જે માદરે વતને સેવા આપી હતી તેવી જ રીતે અહીંયા સમાજની સેવા આપે અને સમાજમાં પણ તે અગ્રેસર રહે અને એમનો અનુભવનો બહોળો લાભ આપણા સમાજને મળી રહે તેવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, તેમની પાસે આપણે એવી એક આગ્રહ કરીએ, એવી માગણી કરીએ, એવી ઈચ્છા રાખીએ. ભારત માતા કી જય.